શખ્સ કે છે સાપી કે છે મેં જોયું કે મોલાના રોવાનો અવાજ પણ થઈ ગયો, હિંચકીઓની અવાજ આવવા લાગી. પછી થોડા સમય પછી એ પણ અવાજ બંધ થઈ ગયો. મેં જોયું કે અલીના જિસ્મમાં કોઈ હરકત નથી. અલી જેમ છે એમ કેટલી વારથી ના અવાજ આવે છે ના હરકત છે. આ શખ્સ ગભરાઈ જાય છે, કઈ મારા મોલાને થઈ તો નથી ગયું. દોડીને અડધી રાત્રે ફાતેમાના ઘરે આવે છે, દરવાજો ખખડાવે છે, શહેઝાદી જલ્દીથી દરવાજો કરો, મારા મોલાને કંઈક થઈ ગયું છે. શહેઝાદી જલ્દીથી દરવાજો ખોલો, મોલાને કંઈક થઈ ગયું લાગે છે. શહેઝાદી દરવાજો ખોલે છે, જોવે છે કે સાહાબી આવ્યો છે. શહેઝાદી પડદાની પાછળ છે. સાહાબી કહે છે, એ શહેઝાદી હું મસ્જિદમાં ગયો હતો, અલીને નમાઝ પડતા જોયા. અલી રોતા હતા, રોતા રોતા એમનો કિરિયા એટલો વધી ગયો કે હવે એ હાલત થઈ ગઈ છે કે હવે લાગે છે કે કદાચ અલીની રૂહ નીકળી ગઈ છે. મોલાના જસમમાં રૂ નથી રહી, એટલું ક્રિયા કર્યું હતું, એટલું મોલા રોયા હતા કે હવે એવું લાગે છે કે જાણે મોલાની રૂ નીકળી ગઈ છે, એવી કેફિયત લાગી રહી છે. શહેઝાદી કહે છે, એ સાહાબી, એ અલીના ચાહવા વાળા, તે આજે અલીની હાલતને જોઈ હું તો અલીની આ હાલતને રોજ જોઉં છું. અલી જ્યારે પણ નમાઝ પડે છે આવી જ અલીની હાલત હોય છે. એવું લાગે છે કે જાણે અલીના જિસ્મથી રૂહ નીકળી ગઈ છે. સલવાત પર મોહમ્મદ. કોશિશ કરીએ નમાઝ બહેતરીન બનાવીએ, કારણ કે નમાઝ કબૂલ થઈ ગઈ, બધા અમલ કબૂલ થઈ ગયા. આજે આપણે વિચારીએ, હર ઔરત હર છોકરી પોતે જોવે કે હું ક્યાં ગલતી કરું છું, હું ક્યાં ભૂલ ખાઈ છું, શું મારું વજુ સહી નથી, શું મને નમાઝમાં અરકાન બરાબર નથી આવડતા, શું મારી કિરત પ્રોપરલી નથી, શું મને નમાઝમાં ટાઈમ પર આવવા માટે લેટ થઈ જાય છે, શું નમાઝમાં મારું ધ્યાન નથી રહેતું, ક્યાં ભૂલ ખાઉં છું હું. જો નમાઝમાં ધ્યાન નથી રહેતું, શૈતાન આવીને બહેકાવે છે. શૈતાન બહેકાવશે આપણને, કારણ કે આપણે સિરાત મુસ્તકીમ પર છે. શૈતાનને ખબર છે આ જે લોકો છે જેઓ કામયાબી પાવા વાળા છે, કયામત ના દિવસે આ જ લોકો જન્નતમાં જવાના છે. એટલે શૈતાન સૌથી પહેલા આપણને બહેકાવશે. પણ આપણે એટલી કોશિશ કરવાની કે જેવો શૈતાન આપણા ઝહેનમાં આપણા મગજમાં વસવસો નાખે ચાલુ નમાઝમાં, એ વિચારને હટાવીને પાછું આપણે આવી જઈએ કે હા પરવરદિગાર તારી સામે ઊભી છું. અને હુઝુર એ કલ્બ માટે નમાઝમાં ધ્યાન રાખવા માટે એક સૌથી બહેતરીન અને બહુ જ આસાન તરીકો તમને બતાવી દઉં કે જો નમાઝમાં ધ્યાન રાખવું હોય, આપણે ચાહતા હોઈએ કે આપણું ધ્યાન અહીંયા ત્યાં ના ભટકે, તો આપણે જોઈએ કે નમાઝનો તરજો યાદ કરી લઈએ. કારણ કે આપણે અરબી જબાન નથી જાણતા, આપણે નથી આવડતી અરબી. સલવાત પર મોહમ્મદ. આપણે અરબી નથી આવડતું, આપણે જે કહીએ છીએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, આપણે નથી ખબર કે આપણે શું પડી રહ્યા છે. તો સૌથી બેસ્ટ તરીકો, સૌથી આસાન તરીકો કે આપણે તરજુમાને યાદ કરી લઈએ. ચાલું પણ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ તો મારા ઝહેનમાં હોય, શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. જ્યારે મારા ઝહેનમાં મારા દિમાગમાં તરજુમો ચાલતો રહેશે,
અમારા ઓફિસ નો રૂલ છે, એક વાર નામ બોલાવવામાં આવે, હાજર હોય તો એનું ઇન્ટરવ્યુ લેવાય, નહીં તો એને પાછો મોકલી દેવામાં આવે છે. કારણ કે તું ન હતો, અમે બીજાને મારો આપી દીધો છે. પરંતુ ખાલી એક કામ કર, તારાથી થઈ શકે તો મારો આટલો મેસેજ તારા બોસ ને પહોંચાડી દે કે આ બીજા કોઈ કામ માટે નહીં, ફક્ત નમાઝ પડવા ગયો હતો, થઈ શકે તો મને ઇન્ટરવ્યુ માટે બોલાવી લો. ફલાણો માણસ એનો આપણે નામ બોલાવ્યું હતું અને જતો રહ્યો હતો, એ બીજા કોઈ કામ માટે નહીં, એક્ચ્યુઅલમાં નમાઝ પડવા ગયો હતો. બોસ જાય છે, નમાઝ પડવા ગયો હતો. પહેલા તને ગુસ્સો આવે છે, પછી કે છે સારું આનો વારો પૂરો થાય પછી એને અંદર મોકલવું, એની સાથે વાત કરવા માંગુ છું. નમાઝ પડવા માટે છોકરો ગયો હતો એને બોલાવવામાં આવે છે, અંદર જાય છે. બોસ કહે છે કે તારું નામ બોલાવવામાં આવ્યું, તને ખબર છે આ કંપનીમાં જો કોઈને જોબ મળી જાય તો એના માટે કેટલો મોટો ફાયદો છે. આ માણસ કહે છે કે હા સર, મને ખબર છે, જો મને અહીંયા જોબ મળી જશે તો મારા માટે કેટલા બધા બેનિફિટ્સ છે, મારા માટે કેટલા ફાયદા છે. કે જે તો પણ તું આ જોબની ફિકર કર્યા વગર નમાઝ માટે જતો રહ્યો. એણે કીધું કે આ જોબ મારા માટે પછી છે, મારો અલ્લાહ મારા માટે સૌથી મોટો છે. જ્યારે મારો અલ્લાહ મને બોલાવી રહ્યો હતો, નમાઝનો ટાઈમ થઈ ગયો, મારા અલ્લાહે મને જ્યારે બોલાવ્યો એના તરફ, તો હું આ જોબની ખાતિર મારા અલ્લાહને કેમ છોડી દઉં? હું એની આવાજ પર લબ્બૈક કેમ ના કહું? મારો અલ્લાહ જ્યારે મને બોલાવી રહ્યો છે, જ્યારે મને અત્યાર સુધી મોટો કર્યો, પાળ્યો પોસ્યો, જ્યારે મને અત્યાર સુધી રિસ્ક આપ્યું, જ્યારે મને ખલ્ક કર્યો, પેદા કર્યો, દુનિયાની હર નેમત મને આપી, એ અલ્લાહને હું આ જોબ માટે કેમ છોડી દઉં? મારા સામનો ટાઈમ થયો, નમાઝ ટાઈમ થયો, નમાઝ પડવા જતો રહ્યો. આ બોસ કે છે સારું, તમે બહાર બેસો, અમે તમને ફરીથી બોલાવશું. જ્યારે આ બહાર બેસે છે માણસ, એ બોસ પોતાના જે બીજા ઓફિસના જે મેઇન માણસ હતા એને બોલાવે છે, ડિસ્કશન કરે છે કે જો આ માણસ પાસે ક્વોલિફિકેશન પણ છે, બધું જ છે એની પાસે, પણ સૌથી મોટી વસ્તુ એ છે કે એની પાસે પંક્ચ્યુઆલિટી છે, એની પાસે ટાઈમની કિંમત છે. ટાઈમ થયો એટલે એ અલ્લાહની બારગામાં હાજર થઈ ગયો. એની નજરમાં એને અલ્લાહની એટલી મોહબ્બત છે કે એનો પાળવાવાળો, એનો ખાલિક, એના રાઝીકનો એટલો શુક્રિયા કરે છે, એટલો અહેસાનમંદ છે કે આ જોબને પણ એ છોડવા તૈયાર છે, પણ પોતાના માબૂદને ના કહેવા તૈયાર નથી. બસ આ ડિસ્કસ થાય છે કે છે કે તમામ જેના પણ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા છે, ભલે ગમે તેટલા સારા હોય, પરંતુ આ છોકરાને જોબ આપવામાં આવે, કારણ કે સૌથી પહેલી વસ્તુ કે એના પાળવાવાળા પર, એના રિસ્ક આપવાવાળા માટે અહેસાનમંદ રહે છે, અને બીજી વસ્તુ કે પંક્ચ્યુઅલ છે, જે પોતાના અલ્લાહને, જે પોતાના અલ્લાહને એટલો યાદ રાખે છે ડગલે ને પગલે, એના અલ્લાહની આવાજ પર જ્યારે લબ્બૈક કહેવા તૈયાર હોય છે, તો પછી એ પણ જ્યારે અમારી ઓફિસમાં કામ કરશે, ટાઈમની પંક્ચ્યુઆલિટીથી આવશે, સિન્સિયરલી કામ કરશે, અમે જે એના ઉપર છીએ એની ઇજ્જત કરશે, એનો એહતરામ કરશે. સલવા કરો દુનિયાના લોકોમાં એની ઇજ્જત વધારે છે. અલ્લાહ નમાઝના સદકામાં
એને રિસ્ક આપે છે, દુનિયાની એની પરેશાનીઓ તકલીફને દૂર કરે છે. આપણે નમાઝ તો પડીએ છીએ એવું તો નથી કે નથી પડતા, ફક્ત અને ફક્ત ગલતી એટલી કરીએ છીએ કે આપણે અવ્વલે વખતે છોડી દઈએ છીએ. જ્યારે પડવી જ છે, ચાર વાગે પણ પડવી છે, ત્રણ વાગે પણ પડવી છે, તો પછી કેમ નહીં 12:30 પોણા એકે આપણે મુસલ્લા પડાઈ જઈએ? ખાલી 1-2 કલાકનું મોડું કરીને શું કરવા આપણે આપણી નમાઝને હલકી અને નમાઝ સૌ ફૂટેલી ફૂટેલી બનાવીને અલ્લાહની બારગાહમાં મોકલીએ? નહીં. મારી માઓ ને બહેનો, આ હુસૈનનો ફર્જ છે, આ મજલિસે હુસૈન આપણને આ જ દર્શ દે છે કે કરબલામાં પણ હુસૈને આ નમાઝની ખાતિર કેટલી મોટી કુરબાની આપી. નમાઝ બચી જાય, તમને બધાને ખબર છે કે જ્યારે કરબલામાં સહરનો વક્ત થાય છે, એ વખતે ઇમામના બે સહાબી સઈદ અને ઝુહૈર ઇમામ પાસે આવે છે. ઇમામને કહે છે, મોલા તમે નમાઝ જમાત પડાવો, અમે તમારી હિફાજત કરશું, અમે તમારી આગળ ઉભા રહેશું, જેટલા તીર આવશે અમે અમારા પર લઈ લેશું, પણ તમને આજ નહીં આવવા દઈએ. મોલા જેટલા સહાબીઓ બાકી છે હજી, એ લોકોને તમે જમાત નમાઝ પઢાવો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દુઆઓ આપે છે, એ ઝુહૈર અને સઈદ ખુદાવંદ આલમ તમારો શુમાર નમાઝીઓમાં કરે. ઇમામ એવા મેદાનમાં કરબલામાં 3 દિવસની ભૂખ અને પ્યાસ છે, ઘમાસાણ યુદ્ધ છે, એના વચ્ચે પણ હુસૈન અલૈહિસ્સલામ અવ્વલ વખત પર મુસલ્લો બિછાવે છે, નમાઝે જમાત પડાવે છે પોતાના સાથીઓને, અને દુશ્મનો તરફથી તીર આવે છે. ઝુહૈર અને સઈદ બંને તીરોને પોતાના જિસ્મ પર લે છે. કિતાબમાં મળે છે, ઝુહૈરને 30 તીર વાગ્યા અને સઈદને પણ 30 તીર વાગ્યા. જ્યાં સુધી સમાનાના ઇમામની નમાઝ પૂરી ન થઈ, ઝુહૈર અને સઈદ બંને ઇમામની હિફાઝત કર્યા, બંને ઇમામની હિફાઝત કરતા રહ્યા, અને અહીંયા ઇમામની નમાઝ પૂરી થઈ. ઝુહૈરે કીધું, ઇમામ ખુદા હાફિઝ. સઈદે કીધું, મોલા અમારો આખરી સલામ લો. આ હુસૈનના શહદાઓની કુરબાની છે કે આજે આપણા પાસે દીન માં પહોંચ્યો છે. આજે જો નમાઝ આપણી પાસે છે, તો આ શહદાએ કરબલાના સદકામાં છે. પછી શું કરવા? કેમ આપણે થોડી ગલતીના કારણે, થોડી ગફલતના કારણે, થોડીક લાપરવાહીના કારણે આપણી નમાઝનો સવાબ ઓછો કરી નાખીએ, નમાઝની અહેમિયતને આપણે ઘટાડી દઈએ? આપણે ખૂબ કોશિશ કરવાની જરૂર છે કે આપણે પણ નમાઝને બહેતરીન બનાવીએ, અને આ નમાઝ દુનિયા અને આખરત બંનેનો ફલાહ છે, બંનેની કામયાબી છે. બસ એક વાક્ય બયાન કરી દઉં. ઈરાનમાં એક બસ જઈ રહી હતી, ઈરાન શહેરમાં એક બસ જઈ રહી હતી, અને બસમાં એક આલિમદીન બેઠા હતા. આલિમદીન આ વાક્યને કોટ કરે છે, આલિમદીન બયાન કરે છે વાક્યને, કે બસ જઈ હતી, બધા પેસેન્જર્સ એમાં બેઠા હતા. જેવો નમાઝનો ટાઈમ થાય છે, મેં જોયું કે અમારી બસમાં એક નવજવાન હતો, એક જવાન માણસ છે, ઊભો થાય છે, પોતાની સીટ પરથી ઊભો થાય છે, અને કંડક્ટર ડ્રાઈવર પાસે જાય છે. બસના ડ્રાઈવર પાસે જઈને કહે છે કે ડ્રાઈવર, આ બસને રોકી દે, કેમ કે નમાઝનો અવ્વલ વખત દાખલ થઈ ગયો છે. ડ્રાઈવર કહે છે કે નહીં,